વિદ્યાર્થીઓ, આપણે હવે અહીંની માત્રાના શબ્દો, અહીંયા ત્રણ અક્ષરવાળા શબ્દોનો અભ્યાસ કર્યો. ર ને અહીંની માત્ર રહી, ય ત રહ્ય. આગળ શબ્દ છે શ ને અહીંની માત્ર શૈ શ વ. શૈશવ એટલે કિશોર, શૈશવ એટલે શૈશવ અવસ્થા, જે 9 થી 19 વર્ષના છોકરાઓ છે એમને શૈશવ અવસ્થા કહીએ, જે શૈશવ. સૈયદ, સ ને અહીંની માત્ર સૈ ય દ સૈયદ. ત ને અહીંની માત્ર તૈ યા ર તૈયાર, એટલે કે રેડી. વૈરાગ, વૈરાગ, વૈરાગ એટલે જે બધાનો ત્યાગ કરે, વૈરાગ એટલે કે ત્યાગ કરીને, જે સાંસારિક જીવનનો ત્યાગ કરીને વૈરાગ્ય, વૈરાગ્ય એટલે છોડીને બધું એનો ત્યાગ કરો. દ ને અહીંની માત્ર દૈનિક, દૈનિક, દૈનિક એટલે ડેઈલી. ન ને અહીંની માત્ર નૈષેધ, નૈષેધ, નૈષેધ. ડ ક ને અહીંની માત્ર કઈ ત ડકેત, ડકેત. દ ને અહીંની માત્ર દૈહિક, દૈહિક. મ ને અહીંની માત્ર મૈયર, મૈયર. પ ને અહીંની માત્ર પૈસાદાર, પૈસાદાર, રીચ. હવે આ જે છે શબ્દો, એ 4 અક્ષરવાળા શબ્દો છે. આગળ છે શ ને અહીંની માત્ર શૈ, શ. ણ ને ઈની માત્ર ક્ષય, ક્ષણિક, શૈક્ષણિક, એજ્યુકેશનલ, શૈક્ષણિક. વૈજ્ઞાનિક, સાયન્ટિસ્ટ. વ ને અહીંની માત્ર વૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક. ધૈવત, ધૈવત. શૈલજા, શ ને અહીંની માત્ર શૈ, લ જા, શૈલજા. મૈયત, મને અહીંની માત્ર મૈયત, મૈયત. નૈતિક, નૈતિક. જૈવિક, જીવ એટલે જીવ, જૈવિક એટલે બાયોલોજી, બાયોલોજિકલ જે વિષય બને, જૈવિક વિજ્ઞાન. યસ. મૈસૂર, મને અહીંની માત્ર મૈસૂર, મૈસૂર. મૈથિલી, મૈથિલી. જૈમિન, જૈમિન. વૈદેહી, વૈદેહી. નૈમિષ, નૈમિષ. નૈવેદ, નૈવેદ. વૈભવ, વૈભવ, લક્ઝરિયસ. નૈવેદ એટલે ભગવાનને જે પ્રસાદ ચઢાવે એને નૈવેદ્ય કહીએ. જૈનમ, જૈનમ. શૈલેશ, શૈલેશ. નૈનિતાલ, ગર હિલ સ્ટેશન છે, પ્લેસનું નામ છે. 4 અક્ષર લખેલું છે. ન ને અહીંની માત્ર નૈનિતાલ, નૈનિતાલ. હવે વિદ્યાર્થીઓ, આ શબ્દનો તમારે ઉચ્ચાર કરવાનો છે, આપેલી જગ્યામાં લખવાનું છે અને સ્પષ્ટ બોલતા શીખવાનું છે.